સુરક્ષાના ખરોદા વિસ્તારમાં દેશી વિદેશી દારૂ એલમછેલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તેવામાં શનિવારે સુરતના ખડોદરા પોલીસે મસમોટી દેશી દારૂની ખેપ પકડીને સાબિત કરી દીધું છે. જોકે દેશી અને વિદેશી દારૂનું ખડોદરા પોલીસ હદ વિસ્તારમાં ચાલતા ગોરખ ધંધાના અહેવાલ જેના લાઈવ વિટનેસ દ્વારા આગળ પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. ખડોદરા પોલીસ હરકતમાં હવે આવી રહી હોય તેવું ચિત્ર દેખાય છે. સુરત જેવા શહેરમાં તમામ વિસ્તારોમાં દારૂના વેપલાઓ જાણે સામાન્ય કહી શકાય તેવી બાબત બનીને રહી ગઈ છે. શું દારૂના ગોરખ ધંધાઓથી સુરત શહેર પોલીસ અજાણ છે? તેવા સડકતા સવાલો પણ અહીં થઈ રહ્યા છે. તેવામાં શનિવારે ખડોદરા પોલીસ હદ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાની દેશી દારૂની એક મોટી ખેપ ઝડપી પાડી હતી. પોલીસે કુલ 2900 લીટર દારૂ સહિત 10,48,000 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે દેશી વિદેશી દારૂનું ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં ચાલતા ગોરખ ધંધાનો અહેવાલ ચેનલ આઈ વિટનેસ દ્વારા પાછલા પ્રકાશિત કરવામાં આવતા ખટોદરા પોલીસ હરકતમાં આવ્યું હતું, જેને પગલે ખટોદરા પોલીસે મોટરસાયકલ અને કારમાં દેશી દારૂની ખેપ લઈ જઈ રહ્યા હતા અને દેશી દારૂની ખેપ મારી રહેલ અન્ય 5 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે આ ખેપ પાછળનો મુખ્ય સૂત્રધાર અલ્પેશ જડિયા સહિતના બુટલેગરો ફરાર થઈ જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 5 ખેપિયાઓની અટકાયત કરીને તેમના કબજામાંથી દેશી દારૂ પ્રાપ્ત કર્યો હતો. ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે તેમના પોલીસ હદ વિસ્તારમાંથી 3 મોટરસાયકલ સહિત i20 કારમાં દેશી દારૂની મોટી ખેપ પસાર થવા જઈ રહી છે, જેથી બાતમીના આધારે પોલીસે પહેરો ગોઠવી દીધો હતો. પણ સડકતો સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોની મીઠી રહેમ નેચર હેઠળ ફૂલી ફાલી રહ્યો છે બેખોફ દેશી દારૂનો ધંધો. હાલ તો પોલીસે દારૂ અને મુદ્દા માલને જપ્ત કરીને ધરપકડ કરેલ બુટલેગરો સામે કાયદાકીય તપાસના ચક્રો ગતિમાન કરીને વોન્ટેડ બુટલેગરોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.